નો મહિનો ભાગ એક પક્ષીઓ અને તેમના માળા પ્રસ્તાવના આ વિડીયોમાં આપણે જાણીશું પક્ષીઓ અને તેમના માળાઓ એટલે કે નેસ્ટ વિશે. રિયા દરરોજની જેમ તેના ટેબલ પર બેસીને વાંચતી હતી અને મોતી પણ તેની પાસે બેઠો હતો. રિયાનું ભણવાનું પૂરું થાય છે ત્યારે તેને અચાનક પક્ષીઓનો અવાજ સંભળાય છે. હા, મોતી સાંભળ્યું તે? ચાલો જોઈએ કે તે કોનો અવાજ છે. રિયા બહાર જોવે છે ત્યારે ઘણા બધા પક્ષીઓ દેખાય છે. વાહ, અહીં તો ઘણા બધા પક્ષીઓ છે અને ઝાડ પર પક્ષીઓનો માળો પણ છે. અચાનક જ રિયાના દાદા તેના રૂમમાં આવે છે. અરે રિયા, તું શું જોઈ રહી છો? હું બહાર પક્ષીઓને જોઈ રહી છું દાદાજી. જરા હું પણ જોઉં. દાદાજી બારીની બહાર જુએ છે. અરે રિયા, આ તો ખૂબ સુંદર છે. મારા ઘરની નજીક પણ આવા ઘણા બધા પક્ષીઓના માળા છે. ઓ વાહ, તો દાદાજી તમે પક્ષીઓના માળા વિશે ઘણું બધું જાણતા હશો ને? હા રિયા. તો દાદાજી, શું બધા પક્ષીઓ આવી રીતે માળામાં જ રહે છે? ના, બધા પક્ષીઓ જુદા જુદા પ્રકારના માળા બનાવે છે. પણ દાદાજી, પક્ષીઓ કેવી રીતે પોતાનો માળો બનાવતા હશે? તેમને તો આપણા જેવા હાથ પણ નથી હોતા. હા રિયા, તેમને તો આપણા જેવા હાથ નથી, પણ પક્ષીઓ તેમની ચાંચની મદદથી પોતાના ઘર બનાવે છે. હવે સમજી. ગયા વર્ષે બજારમાં જતા મેં જોયું કે રસ્તાની બાજુમાં ઘણા બધા પથ્થરો હતા અને દેવચકલીએ તે પથ્થરોની વચ્ચે ખાલી જગ્યા પર ઈંડા મૂક્યા હતા. તમે ક્યારેય દેવચકલીને એટલે કે ભારતીય રોબિનને જોઈ છે? તો ત્યાં દેવચકલીનો માળો હતો? હા રિયા, ત્યાં ઘાસનો એક માળો હતો અને માળાને આરામદાયક બનાવવા માટે તેના પર છોડની નાની સળી, મૂળ, ઊન, વાળ અને રૂ પણ તેના પર ફેલાયેલા હતા. તો શું બધા પક્ષીઓ આવી નરમ વસ્તુઓથી માળા બનાવે છે? ના રિયા, તેમના માળામાં લાકડાની શાખાઓ અને લોખંડના તારનો પણ ઉપયોગ કરે છે અને તેઓ આ માળાને ઝાડની ઊંચી ડાળ પર બનાવે છે. અને તું જાણે છે રિયા, કોયલ તો માળો બનાવતી જ નથી. તો તે ઈંડા ક્યાં મૂકે છે? શું તમે જાણો છો કે કોયલ ઈંડા ક્યાં મૂકે છે? કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે અને કાગડાઓ પણ તેમના બચ્ચાઓ સાથે તેમની સંભાળ રાખે છે. શું કોયલ ખૂબ જ હોશિયાર હોય છે? હા, તે સાચી વાત છે રિયા. રિયા અચાનક કંઈક વિચારે છે. શું થયું રિયા? દાદાજી, તમારા ઘરની બાલ્કનીમાં કબૂતરનો માળો છે, તો શું એનો અર્થ એ છે કે કબૂતરો આપણા ઘરમાં પણ પોતાનો માળો બનાવે છે? શું તમને પણ એમ લાગે છે કે કબૂતર એટલે કે પીઝન આપણા ઘરમાં જ પોતાનો માળો બનાવે છે? ક્યારેક ક્યારેક રિયા, પરંતુ મોટા ભાગના કબૂતર જૂના અને ખાલી મકાનોમાં માળો બનાવે છે અને તે જ રીતે ચકલી પણ તેનો માળો ગમે ત્યાં બનાવે છે. કબાટની ઉપર, અરીસાની પાછળ, ઘરની દિવાલમાં. વાહ, પછી આપણે તેમને રોજ જોઈ શકીએ છીએ. હા રિયા, જોઈ શકો છો, પરંતુ આપણે તેમને હેરાન કરવા જોઈએ નહીં. રિયા, એક લટકતો માળો પણ હોય છે જે સુગરી એટલે કે સનબર્ડ નામનું પક્ષી બનાવે છે. લટકતો માળો? તે કેવી રીતે બનાવવામાં આવે છે? શું તમને લટકતા માળા વિશે ખબર છે?
ભારિયા સુગરી લટકતા માળા બનાવે છે અને તેને બનાવવા માટે તે વાળ, આંસુ ઘાસ, પાતળી ડાળ, સૂકા પાંદડા, ઝાડની ડાળના ટુકડા, કાપડના ટુકડા અને ત્યાં સુધી કે કરોળિયાના જાળાઓનો પણ ઉપયોગ કરે છે। દાદાજી, પક્ષીઓને પોતાનું ઘર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હશે, આપણી જેમ તેમની જરૂરિયાતોની વસ્તુઓ પણ દુકાનમાં મળતી નથી। આ તે બરાબર વાત કહી રહ્યા। માળો બનાવવો એ તો ફક્ત મહેનતની શરૂઆત છે। પોતાના બાળકોને મોટા કરવા અને માળામાં તેમનો ઉછેર કરવો એ એક વધુ જવાબદારીનું કામ છે। આજે મને તમારી પાસેથી ઘણા બધા પક્ષીઓ વિશે જાણવા મળ્યું। હું વિચારતી હતી કે એકવાર તે ઝાડ પર બનેલો માળો જોઈ આવું। બિલકુલ રિયા, ચોક્કસ જોજે, પણ તેમને પરેશાન ના કરતી તું। બરાબર છે દાદાજી, ચાલ મોતી આપણે બહાર જઈને ચકલીનો માળો જોઈએ। રિયા અને મોતી ચકલીનો માળો જોવા માટે નીકળી પડે છે। સારાંશ: આ વિડિયોમાં આપણે પક્ષીઓ અને તેમના માળા વિશે શીખ્યા। હવે પછીના વિડિયોમાં આપણે શીખીશું પક્ષીઓના પંજા અને ચાંચના ઉપયોગ વિશે। અને તે પણ જોઈશું કે અન્ય પ્રાણીઓના દાંત કેવા પ્રકારના હોય છે।